दर्शक मित्रों, कनेक्ट ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ અને દુનિયાની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। 6 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં 206 જળાશયો પૈકી 23 જળાશયો હાઈ એલર્ટ પર છે અને 10 વોર્નિંગ પર છે। સગીરા પર રેપ કેસમાં જેલ જિંદગી કાપી રહેલો ભ્રષ્ટ અને રેપિસ્ટ આસારામના પરિવારની મુશ્કેલી વધી છે। ગુજરાત હાઈકોર્ટે 2013ના રેપ કેસમાં આસારામની પત્ની, પુત્રી અને 3 મહિલા શિષ્યોને નોટિસ ફટકારી છે। ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે। કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે। આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે દોડશે, જેનો આગામી 7 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે। ગૃહમંત્રી અમિત શાહે મહેસાણામાં સાગર સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું। સાથે સાથે દેશમાં 100મી નવી સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ પાયલટ પ્રોજેક્ટનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરના આસ્ટોડિયાની ઢાળની ઢોળ સામે આવેલા કાઝીના ઢાબામાં મોટી વરવડમાં 3 જેટલી ગેરકાયદેસર રહેણાંક બિલ્ડિંગોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે। 25 જૂને ચોમાસું બેઠું છે, ત્યારથી સતત વરસાદ ચાલુ છે। હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે। ભારે વરસાદના પગલે નદી નાળા અને ડેમ ઓવરફ્લો થયા હતા। જામનગર જિલ્લાના કાલાવડના આણંદપર ગામે જમીનની તકરારમાં ચનાભાઈ જસેડિયાના નામના વ્યક્તિનું અપહરણ કરી હત્યા કરવાના 2009ના ચર્ચાસ્પદ ગુનામાં વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનુ શંકરસિંહ ઠાકોર આગ્રામાં રહેતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના જજ ડીટી સોની દ્વારા મૃતક વેપારીના મૃત્યુ બાદ બાકી રહેલી લોનની રકમ 69.82 લાખ માફ કરવા તથા વેપારીના મૃત્યુ બાદ વસૂલમાં આવેલી લોનની હપ્તાની રકમ 24.07% વ્યાજ સાથે ચૂકવવા ડીસીબી બેંક લિમિટેડને હુકમ કર્યો છે। અમદાવાદ શહેરમાં આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનનો ચેરિટી કમિશનરની મંજૂરી વગર અને ટ્રસ્ટ એક્ટની જોગવાઈ વિરુદ્ધ લીઝ ડીડ કરવા અંગેનો વિવાદ યથાવત છે। ચેરિટી કમિશનરે ટ્રસ્ટ વતી આવા તમામ ટ્રાન્ઝેક્શન ગેરકાનૂની ઠેરવ્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચડીને 2 યુવકોએ જોખમી રીતે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ વેસુ પોલીસ એક્શનમાં આવી હતી અને બંને યુવકોને શોધીને તેમને બોધપાઠ શીખવ્યો હતો। પોલીસે બંને યુવકોની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નાગાલેન્ડના કોહિમા અને દિમાપુર હાઈવે પર મંગળવારે સાંજે ભૂસ્ખલનની ઘટના બની હતી। હાઈવેની એક બાજુમાં ઊંચા પહાડો પરથી અચાનક મસમોટો પથ્થરો ગબડીને નીચે પડવા લાગ્યા હતા, જેમાંથી 2 મોટા પથ્થરો હાઈવે પર ઊભી રહેલી 3 કારને કચડી નાખી હતી। પથ્થરો એટલી ઝડપે કાર પર પડ્યા હતા કે પળભરમાં જ કારનો કચ્છરગાંઠ થઈ ગયો હતો। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। ભારતે ફાઇનલ મેચમાં કુવેતને પેનલ્ટી પર 4-5 હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ જીતી હતી। મંગળવારે સાંજે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો હતો। વધારાના 30 મિનિટમાં પણ કોઈ ગોલ થયો ન હતો। મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ 72 હુરીના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી અનુસાર ફિલ્મમાં મુસ્લિમ સમુદાયની ખોટી છબી દર્શાવવામાં આવી છે। 72 હુરીનું નિર્દેશન સંજય પૂરણ સિંહે કર્યું છે। નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।